કે દુની મીરા હારે વાત નથી થઈ, આસ કરવા દે. એક તો નંબર એ, હા ઠીક. હેલો, જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે તું? જય શ્રી કૃષ્ણ બા, સારું છે. તમને કેમ છે બેટા? મને સારું હોય કે ન હોય, પણ આ તારા અવાજમાં કા આવું કંઈક દેખાય છે? તાર તબિયત તો સારી છે કે નથી? ના બા, મને હું વાંધો હોય? હા તો આખો દી ઘરના કામ કરું ને તો થાકી જવાય છે, હવે શરીર પછી કેટલોક સાથ દે આખો દી. બસ હો બેટા, તારી માં શું, ભલે હું તને ભાળતી નથી, પણ તું જે બોલસ ને એમાં મને ખબર પડી જાયશ કે નક્કી તારા તા. બોલ ને બેટા, શું થયું છે? બા આ જોવો ને, મારા હાહુ ને ઈ આખો દી મને મેણા માર્યા રાખે છે. હેના મેણા મારે? કર્યાવરના બીજા હેના હોય, કર્યાવર નથી લાવી, કર્યાવર નથી લાવી. બા એ લોકોને પહેલાં ખબર જ હતી ને કે આપણે ગરીબ સેવી, તો પછી હું કરવા લગ્ન કર્યા. હાસી વાત છે બટા, અને તને ખબર છે ને કે તારા લગ્ન મેં કેમ કર્યા છે? ગામમાંથી ઉસીના પાસીના કરી કરીને કર્યાસ. મને તો ખબર જ છે, અને એને હંધી ખબર જ છે ને કે આપણા ઘરમાં વેત નહોતો, તો પછી દીકરાના લગ્ન આપણા ઘરે હું કરવાને કર્યા. એ વાત એ હાસી, પણ એ તને જોવા આવ્યા ને ત્યાર તો એણે આવી કાંઈ વાત નહોતી કરી. એણે એમ જ કીધેલું કે એને તમે કંકુન કન્યા દો ને એટલે બધું આવી ગયું એવું કહેતા હતા. અને પાછી આ કર્યાવરનો ક્યાંથી એને રોગ ઉપડ્યો છે? અમુક માણાની ટેવ હોય ને, હાથીના દાંત જેવું હોય, ચાવવાના બીજા ને દેખાડવાના બીજા. સ્વભાવ હંધાઈની સામે તો બહુ સારો રાખે, પણ એકલામાં ભેગા થાય ને એટલે કડવા વેણનો વરસાદ કરે આપણી ઉપર. અરમા, બહુ હેરાન કરે છે બેટા. કરે, પણ હવે શું થાય? પણ એક કામ કરીને, હું છે ને આપણા ગામમાં ઓલા કાનજીભાઈ નહીં, ઓલા તાર બાપુના દોસ્તાર હતા, જો ઓલા સૌટે બેહતા, અરે ઓલા સોરા નીચે બેસતા હતા, હા તે કાનજીભાઈ પાસે હું આજ જાય અને હું એને કહીશ કે મારી દીકરીને કર્યાવરમાં દેવાશે ને તો થોડાક રૂપિયા દો, એમ કરીને હું માથે કરી આવી. બા તમે તમે હું કામ આવી વાત કરો છો? રૂપિયા લીધે રાજા ન થવાય ને, પછી વાંહેથી દેવા તો પડશે, તમે ક્યાંથી દેવો પૈસા? બટા હું પારકા કામ કરી કરીને એના પૈસા વાળ દઈ, પણ તમારા જીવમાં જીવ નથી. બેટકનો રોટલો ઘડો ને તોય તમારે ફાફાશે, અને તમે દેણા કેમ ભરશો? બટા હું જેમ ભરું એમ, પણ તારે બે વેણ સાંભળવા પડે ને એ મને ન પોહાયો. જો બા તમે રોવો નહીં, આ તમને વાત કરીને ચિંતા કરાવી એવું થયું ને, એટલે જો તમને કાંઈ વાત નહોતી કરતી. ના ના બટા, આ મેં તે કેટલાય દીથી તારી હારે વાત નહોતી થઈ ને, તો મને મુંજારો તો થતો હતો, એટલે આજ મેં કીધું લવ ને દીકરી હારે વાત કરી લઉં. સારું, તમે બીજું કહો, તમારે ત્યાં હંધું કેવું હાલે છે? બસ ઠીક છે બેટા, એક ટક રાંધીને બે ટક ખાવ છું. હા બા, એક ઉંમર થઈ જાય ને પછી માણાને આવવું જોઈએ, એક ટક રાંધીને બે ટક ખાવું પડે. પણ શું થાય, પેટમાં નાઈ ખાવા વગર તો ભેગું ન થાય ને? ન થાય બેટા, મને ખબર છે. અને હાલ હવે તું છે ને ઉપાધિ કરતી નહીં હો, હું કાનજીભાઈ હારે આજે જ વાત કરી લઉં, અને થોડા ઘણા લઈને તારા હારે છે ને તારા આહુ હરાને આપી દઉં. વાંધો નહીં બા, પણ બને ને તો વાત ન કરતા, વાત કરવાની એવી કોઈ જરૂર નથી. એ હા, જય શ્રી કૃષ્ણ. એ હા બેટા, જય શ્રી કૃષ્ણ. બાકી તારી તબિયત હાસવ છે હો? હા. અને જો બેટા, આપણે રહ્યા ગરીબ માણા, કર્યાવર નથી કરી શક્યા, કદાચ એ લોકો થોડુંક કંઈ કહે ને બેટા, તો સહન કરી લેજે. બીજું હું સારું, હાલ ત્યારે મૂકું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મારી મીરા બિચારીના કેવા કમ ભાગ કે મારે પેટે જન્મ લીધો, કાંઈ આપી ન થકતી મારી દીકરી દેવું. આદિ મને એ નથી સમજાતું કે તમારા ઘરના મને ગામડાની છોકરીઓ નથી ગમતી, તો મારાને તમારા લગ્ન હું કેમ કરાવ્યું? તું ગામડાની છો એનાથી કઈ વાંધો નથી, અને એમ પણ લગ્ન તો આપણા થઈ ગયા છે ને, અને હવે એ બધા આ પ્રશ્નો જે ઊભા થાય છે એ તો બાનું છે. બાના હોય ને એ તો મને ખબર પડે છે, પણ બાના કાઢવાનો કઈ મતલબ નથી ને. રાજી ખુશીથી આપણા મનમેળથી લગ્ન કરાવ્યા અને હવે કોઈને નથી ગમતી, તો એનો મતલબ હું? એનો મતલબ સીધો છે કે મમ્મીને ને એ લોકોને આ કર્યાવરનો પ્રોબ્લેમ છે,
તે કરિયાવર મતલબ કે આપણા લગ્નમાં તારું કરિયાવર ઓછું આવ્યું હતું ને, પણ આ દામિની બહુ કરિયાવરમાં બહુ બધું લઈને આવ્યા છે ને એટલા માટે જ મમ્મીને એ તને બધું સંભળાવ્યા કરે છે. હા તો જય હગાઈ કરી લગ્ન કર્યા ત્યાં બધી ખબર જ હતી ને કે અમારું ઘર પૂગી વળે એમ નહોતું, કરિયાવર થોડો મળશે. લગ્ન થઈ ગયા પછી આ વાતનો ખોચો કાઢવાનો હું મતલબ? જો તમને ન પોહાતું હોય ને તો મને ના પાડી દો એટલે હું આ ઘર મૂકીને વહી જાઉં. ના ના, કેવું બોલે છે તું, એવું ના બોલ. હા જ્યારે આપણા લગ્નની વાત ચાલી ને ત્યારે હું પણ બહુ ઓછું કમાતો હતો અને સીધી વાત તો એ છે કે શહેરમાંથી છોકરી મળવી મુશ્કેલ હતી, એટલા માટે મારો સંબંધ તો ગામડે જ થાય એમ હતો. અરે તું નહીં તો કોઈ બીજી છોકરી ગામડેથી આવત. પણ હા, સાચી હકીકત છે કે મમ્મી અને પપ્પાને બધાને ખબર હતી કે આધી ઓછું કમાય છે એટલા માટે એનો સંબંધ ગામડે જ કરવો પડશે. એ લોકોને એનાથી કંઈ વાંધો નહોતો, તું સારી જ હતી, અત્યાર સુધી કંઈ વાંધો નહોતો આવતો. પણ હવે આ દામિની બહુ ઘરમાં આવ્યા છે ને, ત્યારથી ઘરમાં ઝઘડાઓ શરૂ થયા છે. તો સમજાવો બધાને કે રોહિતના પાદણા હારા નથી ઘરમાં, આજ નહીં તો કાલ હા પછી મોટું રૂપ લે ને. અને આમે આ મને જેમ કે મેણા ટોણા બોલે ને એ મને ગમતું જ નથી, જો કોક દી હું બોલી ગઈ ને તો વહુમું લાગશે બધાને. તું કંઈ ના બોલતી, થોડું સહન કરી લેજે. એમ પણ મને ખબર છે ત્યાં સુધી એ લોકો તને ન કહેવાના શબ્દો કહે છે, અને માનું છું કે દુઃખ તો બધાને લાગે અને બોલતા તો બધાને આવડતું હોય, તને પણ આવડે જ છે. પણ તું પણ એની જેમ સામે બોલીશ તો એ લોકોને એટલું જ જોતું છે કે વાત વધે અને તને આ ઘરમાંથી તારા પિયર મોકલી દે. પણ હું નથી ઈચ્છતો કે તું તારા પિયર જાય. મારે ક્યાં જવું છે, મારે અહીંયા જ રહેવું છે. અને આમે દીકરી એના હારાના ઘરે હોય ને એમાં જ એને એના માવતરની આબરૂ શોભે, પણ તમારા ઘરના ધક્કા મારીને ઘરની બહાર કાઢે એમ છે. થોડાક દી નહીં બોલું ને તો થોડાક દી પછી હું અહીંયા આવીશ જ નહીં. એવું કાંઈ નહીં થાય, હું બધા સાથે વાત કરી લઈશ અને હું કરી લઈશ ને વાત, અને હું કહીશ કે તમે મીરા સાથે આવી રીતે વાત ન કરો અને એને કંઈ ન કહો. હવે જે થઈ ગયું એ થઈ ગયું, લગ્નને ઘણો સમય થઈ ગયો છે, તો પછી હવે આ કરિયાવરની વાત ક્યાં વચમાં આવે છે. અને રહી વાત તારી, તો તારે થોડું સહન તો કરવું પડશે. કરીશ, જ્યાં સુધી સહન થાય ને ત્યાં સુધી કરીશ. પણ એકવાર તમે વાત તો કરી જુઓ, એ લોકોને સુધરવું હોય ને તો સુધરી જાય હવે. હા, હું એ લોકોને સમજાવવાની કોશિશ પણ કરી અને કહીશ પણ. હારું, તમે એકવાર વાત કરી લેજો અને બાકી પછી હું સહન થાય એટલું કર્યા કરીશ. પણ હા, ચૂકવા દે, આ દામિનીનો સ્વભાવ કાંઈ સમજાતો નથી, બધાની સામે તો મીઠી મીઠી રહી છે. દેવાંગભાઈ હોય તઈએ, તમે હોય તઈએ, અને એને બા જઈએ એકલા ભેગા થાય ને તઈએ ન બોલવાના વેણ બોલે એવું કેમ? એ ભણેલા ગણેલા હોય ને એ વધારે એની બુદ્ધિનો ઉપયોગ કરે, એને એમ થાય કે સામેવાળું વ્યક્તિ અભણ છે, એને કંઈ ખબર નથી પડતી. પણ એને એ નથી ખબર કે સામેવાળું વ્યક્તિ ગણેલું છે, ભણેલું ભલે ના હોય, તમારા કરતાં દુનિયા જોયેલી છે અને બધું જાણે છે, છતાં એ ચૂપચાપ બધું સહન કરે છે. તમે ખોટા વખાણ કરી? ના, સાચા વખાણ કર્યા, કારણ કે મને ખબર છે ત્યાં સુધી તું બહુ સમજુ છો.